ધારી ખાતે તાલુકાના સરપંચોની મીટિંગ ધારાસભ્ય જેવી કાકડિયાની આગેવાનીમાં યોજાઈ. ધારી ખાતે તાલુકાના સરપંચોની મીટિંગ ધારાસભ્ય જેવી કાકડિયાની આગેવાનીમાં મળી, જેમાં તાલુકામાં પાણીની તકલીફ ના પડે તે માટે આગોતરું આયોજન કરાયું, તેમજ જ્યાં જરૂર પડે ત્યાં રાહત કાર્ય શરૂ કરવા માટે સરકારમાં રજૂઆત કરશે, તેમજ ધારી તાલુકાને વહેલી તકે અછતગ્રસ્ત જાહેર કરવા જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવેલ. આ તકે તાલુકા પ્રમુખ બિચ્છુભાઈ વાળા, ચેરમેન ચંપુભાઈ વાળા, ન્યાય સમિતિના ચેરમેન ધીરુભાઈ મકવાણા તથા તાલુકા ભરના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. ધારી તાલુકાના સરપંચોની આજે પાણી માટેની મીટિંગ તાલુકા પંચાયત ધારીમાં બોલાવેલી. દરેક ગામડામાં અત્યારથી પાણીની પૂરેપૂરી મુશ્કેલી છે, ત્યારે મુશ્કેલીના નિવારણ માટે બધા સરપંચોને સાથે બોલાવી અને પાણીની ખૂબ મુશ્કેલી છે ત્યારે સરપંચોની સાથે એક મીટિંગ કરી પાણીના કઈ રીતે તમારો પ્રશ્નો છે એનું એક લેખિતમાં બધાની રજૂઆતો સાંભળી છે અને આજે ને આજે દરખાસ્ત કરી અને કલેક્ટર સાહેબને મોકલવાની છે અને પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેરશ્રીની વાત કરી લીધી છે, એની સાથે પણ કાલે બેસવાનું છે. આજે જૂનાગઢ મીટિંગમાં ગયા છે એટલા માટે કાલે એની સાથે બેસીને પાણીનો વહેલી તકે નિકાલ થાય ધારી તાલુકાને એવું અમે આયોજન કર્યું છે. આજે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે અમે પૂરા પ્રયત્નો કર્યા છે. મામલતદારશ્રીને રાજ્યપાલશ્રીને આવેદનપત્ર પણ આપ્યું છે, છતાં આજ દિન સુધી દુષ્કાળ જાહેર કર્યો નથી. આ સરકારે વહેલી તકે દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને પાક વીમો મળ્યો નથી, ખેડૂતોને કોઈ સહાય મળતી નથી, ખેડૂતો આજે દેણામાં ડૂબી ગયા છે ત્યારે ખેડૂતોનું પૂરું દેણું માફ થાય એના માટે પ્રયત્નો કરી છે. આજે ખાસ કરીને ધારી તાલુકામાં માલઢોર માટેનું જે ઘાસચારાનું વિતરણ જે કરવું જરૂરી છે, ખૂબ જ જરૂરી છે, ત્યારે અત્યારે ઘાસ કચ્છમાં મોકલાય છે ત્યારે આ ઘાસ કચ્છમાં મોકલવાનું બંધ કરી ધારી તાલુકાનું ઘાસ ધારી તાલુકાને મળે તેવું આયોજન કરવા માટે પણ અમે આજ વિનંતી કરી છે. અમારા ધારી તાલુકાના જે પ્રશ્નો છે એ વહેલમ વહેલી તકે સોલ્વ થાય તેના માટે આજ કલેક્ટર સાહેબને અમે રૂબરૂ મળવાના છીએ. અરવિંદ દવે, KTV ન્યૂઝ, ગુજરાતી, ધારી.